ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવે છે કે ફરાસરાભાઈ, કપાસના ભાવ અમારા વિસ્તારમાં 20 કિલોના ઊંચામાં ઊંચા કપાસની ગુણવત્તા મુજબ 1550થી લઈને 1650ની આસપાસ બોલાઈ રહ્યા છે. ઘણા ખેડૂત ભાઈઓ કહે છે કે અમારે 1700માં કપાસ છે તે માંગે છે. હવે ખેડૂત મિત્રો, 1700 ભાવ છે તે તમારા વિસ્તારનું નામ તમે જણાવો કે કયા વિસ્તારમાં 1700ની આસપાસ ગામડે બેઠા કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે. માત્ર કોમેન્ટમાં ખેડૂત મિત્રો પોતાનું નામ જ જણાવે છે, પરંતુ તમારા વિસ્તારનું નામ પણ તમે જણાવો તો ખેડૂત ભાઈઓને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કપાસના આટલા ભાવો છે તે બોલાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિએ ખેડૂત મિત્રો તમે કલ્પના કરો કે શરૂઆતમાં કપાસની બજાર ખૂબ ઊંચી હતી. 11માં કે 12માં મહિનામાં આપણે કપાસની વેણી કરી હોય તો તેવા કપાસ આપણે જે સાચવ્યો છે તેવા ખેડૂત મિત્રોને ઓછામાં ઓછા 8 થી 9 મહિનાની આસપાસ કપાસ છે તે ઘરમાં વેણી કરીને પુરાયેલો છે. હવે તમે વિચારો ખેડૂત મિત્રો કે વજન છે 8 થી 9 મહિના સુધી કપાસ આપણા ઘરે ડેલામાં કે ગોડાઉનમાં જ્યાં પડ્યો હોય ત્યાં આપણે રહેવા દીધો હોય તો કેટલો બધો વજન છે તે ઘટી જાય. તમે ખુદ ખેડૂત મિત્રો અનુમાન લગાવી શકો છો કે તાજો કપાસ ત્યારે ભાવ પણ ઘણા બધા ઊંચા હતા. ત્યારે અમુક સાણા સમજુ ખેડૂત મિત્રોએ વેચાણ કરવાનું ચાલુ રાખેલું. તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી પડતર છે તે કપાસમાં ભાવ બાબતે બેઠી હતી, પરંતુ જે આ સાચવેલો કપાસ છે 8 થી 9 મહિના જેટલો સમય લાગી ચૂક્યો છે ગોડાઉનમાં કપાસ આવ્યાને, તેવા ખેડૂત મિત્રોને કદાચ આપણે અનુમાન તરીકે 1800થી 1900ની આસપાસ કપાસના બજાર ભાવનો લાભ મળે જો કપાસના ભાવો વધે તો. આ ખેડૂત મિત્રો એક અનુમાન છે, વધે એવું ફાઇનલ નથી. કદાચ 1800 કે 1900ની આસપાસ કપાસની બજાર આવી જાય તો શરૂઆતમાં જે ખેડૂત મિત્રોએ 1800 કે 1750 કે 1700માં વેચેલો છે તેવા ખેડૂત મિત્રો કરતાં પણ પડતર છે તે ઓછી બેસે. કારણ કે અત્યાર સુધી 8 થી 9 મહિના કપાસ છે તે કેટલો બધો આપણે જ્યાં પેક કરેલો હોય ત્યાં સુકાણો હોય, ટૂંકમાં વજન છે તે ઘણો બધો ઘટી ગયો હોય. જે ખેડૂત ભાઈઓએ કપાસ ચોખીને નાખેલો છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો જ્યારે તમે કપાસનું વેચાણ કરો ત્યારે. કોઈ ખેડૂત ભાઈઓએ 200 કે 210 મણ જોખેલો હોય અને અત્યારે કપાસનું વેચાણ કરે ત્યારે ખેડૂત મિત્રો તમારે કેટલો કપાસ થાય છે તેનું અનુમાન છે તે સચોટ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને સાચવવા માગતા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે 8 થી 9 મહિના કપાસની બજાર તૂટી જાય અને આપણે સાચવવા બેસીએ અને ફરી પાછી બજારમાં થોડી ઘણી રિકવરી આવે અને ત્યારે આપણે કપાસનું વેચાણ કરી તો આપણને કેટલી નુકસાની છે તે ભોગવવી પડે છે તેનો ચિતાર છે. કોઈ ખેડૂત ભાઈઓએ કપાસ ઘરે જોખીને નાખેલો હોય અને વેચાણ કરે એ બંને વચ્ચેનો જે ગાળો છે, ગેપ છે, વજન ઘટાડાનો તે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આગામી વર્ષમાં આ વર્ષે જે ખેડૂત મિત્રો કપાસ સાચવવા માગતા હોય તેવા ખેડૂત મિત્રોને ખ્યાલ આવી શકે કે શરૂઆતમાં કપાસનું વેચાણ કરવું સારું કે કપાસ રાખીને લાંબા સમય સુધી સાચવ્યા બાદ કપાસનું વેચાણ કરવું સારું, આ વચ્ચેનો જે તફાવત છે તે ખેડૂત મિત્રો જાણી શકે. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મેં મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત તમારા સુધી અમે પહોંચાડી. અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે તમે ખુદ નિર્ણય લઈ શકો છો અને તમારી રીતે તમારે વેચાણ કરવું કે ન કરવું તે બાબતે તમે નિર્ણય કરીને ખૂબ સારી એવી બજાર ભાવનો લાભ મેળવો અને કપાસની ખેતીમાં ખૂબ આગળ વધો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.